નમસ્કાર દર્શક દોસ્તો, સુરત ચેનલના ચૂંટણી ચક્રવ્યૂહના ટક્કર કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને સ્વાગત છે કરંજ વિધાનસભા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જનકભાઈ પટેલ બગદાણાવાલાનું. જનકભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે સુરત ચેનલના આ ચૂંટણી ચક્રવ્યૂહના કાર્યક્રમમાં. સૌથી પહેલાં તો સ્વાભાવિક પ્રશ્ન એ થાય કે આટલા બધા ઉમેદવારો હતા, તમારા કરતાં કદાચ વધુ સિનિયર આગેવાનો પણ ટિકિટ વાંચકોમાંના હતા, તે છતાં પણ પાર્ટીએ તમારી પસંદગી કરી, એના પાછળના કારણો શું હોઈ શકે? હું એવું માનું છું કે પ્રથમ મારી પસંદગીનું કારણ એક યુવાન તરીકે હોઈ શકે, એટલા માટે કે સ્વામી વિવેકાનંદજીની 150મી જન્મજયંતિ વર્ષ ગુજરાત સરકાર જ્યારે યુવા વર્ષ તરીકે ઉજવી રહી છે, ત્યારે નરેન્દ્રભાઈ ઘણા સમયથી દરેક વાતમાં વાત કરતા હતા કે યુવાનોને આપણે પ્રતિનિધિત્વ આપવું જોઈએ. એટલે યુવા વર્ષ નિમિત્તે વધારેમાં વધારે યુવાનોની પસંદગી થઈ હોય એવું મને લાગે છે. એટલા માટે મારી પસંદગી એક યુવાન તરીકે આ કરંજ વિધાનસભામાં થઈ છે એવું મને લાગે છે. નહીં, જનકભાઈ આપ યુવાન છો, તો થોડીક યુવાનીની વાત પણ કરીએ કે આપ સુરતમાં ક્યારે આવ્યા, અહીં આવીને તમે કેવી રીતે રાજકીય કાર્યક્રમની અંદર આગળ વધ્યા, તમે તમારો વેપાર વ્યવસાયની કેવી રીતે વૃદ્ધિ કરી, આવા દર્શક મિત્રોને આપ જણાવો જેથી લોકોને આપનું બેકગ્રાઉન્ડ પણ ખ્યાલ આવે. જી, 1978ની સાલમાં હું સુરતમાં આવ્યો, ત્યારે હું ચોથા ધોરણમાં અભ્યાસ કરતો હતો, 78-79માં. ત્યાર પછી મેં SSCનો અભ્યાસ અહીંયા પૂર્ણ કર્યા પછી પોલિટેકનિકમાં મેં ટેક્સટાઇલ ડિપ્લોમા કર્યું સુરતમાં. ટેક્સટાઇલ ડિપ્લોમા અભ્યાસ પૂર્ણ કર્યા પછી મેં 1994માં ટેક્સટાઇલની ફેક્ટરી ચાલુ કરી કાપોદરા વિસ્તારમાં, કૃષ્ણા ઇન્ડસ્ટ્રી એસ્ટેટમાં. પહેલેથી મારો સ્વભાવ સામાજિક ક્ષેત્રનો હતો, સામાજિક સેવા મારો શોખનો વિષય હતો, એટલે ઘણી બધી સામાજિક સંસ્થાઓ સાથે અવારનવાર હું સંકળાય અને સેવા કાર્યોમાં જોડાતો. જ્યારે 1994માં ટેક્સટાઇલનો વ્યવસાય શરૂ કર્યા પછી બાપા સીતારામ પરિવાર સાથે હું સંકળાયેલો છું, એટલે કે બગદાણા બજરંગદાસ બાપાનો જે આશ્રમ છે, મારું મૂળ વતન બગદાણા છે, મારું જન્મસ્થળ બગદાણા છે. ત્યાં અમારા ગુરુ મહારાજનો આશ્રમ બાપા સીતારામ બજરંગદાસ બાપાનો, એ તેમની સેવા કી સુવાસથી પ્રેરાય અને સામાજિક સેવા સાથે હું ઘણા વર્ષોથી સંકળાયેલો હતો. એટલે બાપા સીતારામ પરિવાર દ્વારા અમે બાપા સીતારામ ગ્રુપની સ્થાપના 1995માં સુરતમાં કરી, ત્યારે 122 યુવાનો મારી સાથે જોડાયા હતા. અને બાપા સીતારામ ગ્રુપ દ્વારા અમે ત્યારે શરૂઆતમાં રક્તદાન કેમ્પ શરૂ કર્યા હતા અને દર મહિને એક કેમ્પ કરવો, એટલે અમે નામ આપ્યું હતું નિરંતર રક્તદાન શિબિર. નિરંતર એટલે દર મહિને એક કેમ્પ અમારો અચૂક હોય, અને એવરેજ અમે એવું નક્કી કર્યું હતું કે મિનિમમ 100 યુનિટ રક્તદાન થવું જોઈએ. એટલે અમે સતત એવો પ્રયાસ કરતા કે 100 યુનિટ રક્તદાન કરવા માટે કેટલા રક્તદાતાઓને આપણે બોલાવવા જોઈએ, એ પ્રમાણે અમે મહેનત કરતા અને ઘણા વર્ષો સુધી અમે એ કાર્યક્રમ ચાલુ રાખ્યો છે, હજુ પણ શરૂ છે. એ પછી હું સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ સાથે જોડાયો. સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટની પ્રવૃત્તિ મને ખૂબ ગમતી કે જળ સંચયનો જે વિષય હતો, ત્યારે એ સમયે 2-3 દુષ્કાળ એવા ગુજરાતમાં પડી ગયા હતા કે મને એવું થયું કે આ વિષય ખરેખર લોકોની સુખાકારીમાં મારું કંઈ યોગદાન હોઈ શકે તો આ વિષયમાં હું ઇન્વોલ્વ થાઉં. તો મથુરભાઈ સવાણીએ જે અભિયાન ઉપાડ્યું સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટનું, એમાં હું જોડાયો અને સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટમાં ઘણા વર્ષો સુધી મેં કામ કર્યું. એ પછી અમે હું ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયો. ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે હું NGO સેલનો ચેરમેન છું. આની આગળની ટીમમાં પણ હું NGO સમિતિનો ચેરમેન હતો અને ચેમ્બર ઓફ કોમર્સ સાથે પણ સેવાકીય કાર્યોમાં હું જોડાયો. એ સિવાય લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત જય જવાન નાગરિક સમિતિ, લોકદ્રષ્ટિ લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર, ઘણી બધી સંસ્થા સાથે હું સંકળાયેલો છું. અને ખાસ કરીને સેવા મારો સ્વભાવ છે અને સેવાકીય ક્ષેત્રમાં કામ કરવું મને ખૂબ ગમે છે. સેવાકીય ક્ષેત્રમાંથી મને એવું થયું કે લોકોની સેવા હું કરું છું તો એવું શું કરું કે વધારે શક્તિથી વધારે તાકાતથી છેવાડાના માનવી સુધી હું પહોંચી શકું. તો મને એવું થયું કે રાજકીય ક્ષેત્રમાં મારે કામ કરવું જોઈએ, જેથી કરી કે રાજકીય તાકાતને આધારે હું વધારે શક્તિથી મારી એવી શક્તિ ડેવલપ થાય કે વધારે લોકો સુધી હું પહોંચી શકું. એટલે હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયો. ભારતીય જનતા પાર્ટી સાથે શા માટે જોડાયો એનું ફક્ત એક અને એક કારણ હોય તો પંડિત દીનદયાળ ઉપાધ્યાયની વિચારધારા. મેં 1993માં પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનું એક પુસ્તક વાંચ્યું હતું અને એનાથી પ્રેરાય અને અટલજીની એક જાહેર સભા મેં સુરતમાં ત્યારે સાંભળી મિની બજાર વિસ્તારમાં. અને અટલજીની જાહેર સભા અટલજીને સાંભળ્યા પછી
અને 1992 રામ જન્મભૂમિ આંદોલન પછી મને ભારતીય જનતા પાર્ટીમાં કામ કરવાની પ્રેરણા મળી અને 1993માં હું પ્રથમ વખત સક્રિય સભ્ય બન્યો ભારતીય જનતા પાર્ટીનો. ત્યારથી લઈને આજ સુધી સતત મેં સંગઠનમાં જ કામગીરી કરી છે. અત્યાર સુધી હું એક પણ ચૂંટણી નથી લીધો અને એક પણ વખતે મેં ટિકિટની કોઈ અપેક્ષા નહોતી રાખી કે મને ટિકિટ મળે અને હું ચૂંટણી લડું. મારી સતત માનસિકતા એવી જ હતી કે હું સંગઠનમાં જ કામ કરું. છેલ્લે મને જે જવાબદારી મળી પાર્ટીની એ ભારતીય જનતા પાર્ટીના શહેર મંત્રી તરીકેની મળી છેલ્લા સંગઠનમાં. અત્યારે હું શહેર સુરતનો મંત્રી છું. એ પહેલાં નરોત્તમભાઈ પટેલની 84 વિધાનસભામાં પૂણા વિસ્તારના જે મતદારો 3,24,000 મતદારોમાં હું એમની સતત ચાર ઇલેક્શનમાં હું સહ કન્વીનર તરીકેની મેં કામગીરી કરેલી. હું 1999થી 2002 સુધી રાજ્ય યોગ બોર્ડમાં ડિરેક્ટર હતો અને યુવાનોની અનેકવિધ પ્રવૃત્તિઓ મેં ત્યારે કરેલી અને એકેડમી ઓફ કલ્ચરલ એક્ટિવિટીઝ નામની સંસ્થાનો લગભગ હું 7 વર્ષ સુધી પ્રમુખ તરીકે પણ મેં સેવા બજાવેલી. ત્યાર પછી છેલ્લી જે ચૂંટણીઓ થઈ એમાં લોકસભાની ચૂંટણી કે મહાનગરપાલિકાની ચૂંટણી અવારનવાર મને ઇલેક્શનના કન્વીનર તરીકેની જવાબદારી મળતી અને એમાં હું બહુ સારી રીતે નિષ્ઠાપૂર્વક કામ કરતો. શહેર મંત્રીની જવાબદારી મળ્યા પછી આ વિધાનસભા આવી ત્યારે મેં કરંજ વિસ્તારમાં પ્રથમ વખત મારી ઈચ્છા દર્શાવી કે આ વિસ્તારમાં મારે કામ કરવું છે અને પાર્ટીએ મારી ઉપર પસંદગી ઉતારી. પાર્ટીએ મને પસંદ કર્યો એ બદલ પાર્ટીના તમામ અગ્રણીઓના આગેવાનો અને ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીનો હું ખૂબ ખૂબ આભારી છું અને કરંજ વિસ્તારની જનતાનો પણ આભારી છું કે મને ખૂબ સારો પ્રતિસાદ ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. ખૂબ વિસ્તૃત પરિચય પછી જનકભાઈ તમારી સાથે કાર્યક્રમમાં આગળ વધીએ, તમારી વાતોમાં આગળ વધીએ. તમે તમારા જવાબની અંદર બે જે બહુ અગત્યની વાત કરી એના ઉપર મારે થોડીક વાત આપની સાથે લંબાવવી છે. એક તો તમે 1992ની બાબરી મસ્જિદના ધ્વંસ પછી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે કામ કરવા માટે પ્રેરાયા અને તે વખતે કદાચ ભારતીય જનતા પાર્ટી હિન્દુ કટ્ટરવાદી પાર્ટી તરીકે આખા દેશમાં ઉભરી આવી હતી. ભારતીય જનતા પાર્ટીએ પોતાનો રંગ બદલ્યો છે અને હવે હિન્દુ કટ્ટરવાદમાંથી સદભાવનાની વાત પર આ પાર્ટી આવી ગઈ છે. આ બદલાવને તમે કેવી રીતે મૂલવો છો? એ ઘટનાને હું હિન્દુ કટ્ટરવાદ માનતો જ નથી. એટલા માટે કે એક હકની લડાઈ હતી. આ દેશમાં આ દેશ સનાતન સંસ્કૃતિનો દેશ છે. હજારો વર્ષોથી સનાતન સંસ્કૃતિ થકી આ દેશ જીવી રહ્યો છે. આ દેશનો જે ધર્મ છે એ સનાતન ધર્મ છે. તો જ્યારે આ દેશના અનેક લોકો કે જેનો ઈષ્ટદેવ ભગવાન રામ હોય અને એની જન્મભૂમિ માટે એ લોકો હક સાથેની માગણી કરતા હોય તો એને હું કદી કટ્ટરવાદ તરીકે ગણતો નથી. તો ત્યારે મને એવું થયું કે ઈષ્ટદેવ ભગવાન રામની જન્મભૂમિનું આંદોલન છે અને ભગવાન રામની જન્મભૂમિ માટે કોંગ્રેસના લોકો જો એને કટ્ટરવાદ ગણતા હોય તો આ સરકારને આપણે સ્વીકારવી જોઈએ નહીં. આ તો હકની લડાઈ હતી. તો એ સમયે જ્યારે કોંગ્રેસે એનો રંગ બતાવ્યો હતો, કોંગ્રેસે એને કટ્ટરવાદનું સ્વરૂપ આપ્યું હતું, પણ એને હું કટ્ટરવાદનું સ્વરૂપ નથી આપતો. એટલા માટે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જ્યારે સ્થાપના થઈ ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બંધારણમાં એવું કહેવામાં આવ્યું છે કે આ દેશની તમામ જ્ઞાતિ તમામ ધર્મના લોકોને સાથે લઈને હું કામ કરીશ. એટલે એ કટ્ટરવાદ નહોતો. પછી ત્યાર પછી લઈ અને આજ સુધી ભારતીય જનતા પાર્ટીએ જે સ્ટેપ બાય સ્ટેપ સમય પ્રમાણે પરિવર્તન લાવી અને છેલ્લે ખાસ કરીને જે વિકાસનો વિષય નરેન્દ્રભાઈ લાવ્યા છે એમાં નરેન્દ્રભાઈ અવારનવાર બોલે છે કે ગુજરાતની 6 કરોડ જનતા એનો સંપૂર્ણ ક્લિયર કટ મતલબ ચોખ્ખો મતલબ એવો થાય કે 6 કરોડમાં તમામ જ્ઞાતિના તમામ ધર્મના લોકો પણ આવી જાય છે અને અન્ય પ્રાંતમાંથી આવેલા અને ગુજરાતમાં વસતા અન્ય પ્રાંતના લોકો પણ 6 કરોડની અંદર આવી જાય છે. એટલે 6 કરોડ નાગરિકોને 6 કરોડ ગુજરાતની જનતાને એક સરખી રીતે નરેન્દ્રભાઈ પોતે સાથે રાખીને ચાલવા માંગે છે અને ગુજરાતનો વિકાસ કરવા માંગે છે. રાઈટ જનકભાઈ, બધા જ ઉમેદવારો માત્ર મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રશંસા કરે છે, એમના ગુણગાન ગાય છે અને આજે તો અખબારની અંદર હદ થઈ ગઈ. મુખ્યમંત્રી શ્રી પોતે કહે કે તમે જે પણ કોઈ મિત્રો ઊભા છે તેની સામે ન જોતા મારી સામે જોતા, એમ કરીને તમારા લોકોનું સીધે સીધું અવમૂલ્યન થઈ ગયું હોય એવું અમને તો લાગે છે. તમને શું લાગે છે? ના, એવું નથી. નરેન્દ્રભાઈ જે વાત કરી એનો અર્થ આપણે એવો કાઢવાની જરાય જરૂર નથી. એટલા માટે કે નરેન્દ્રભાઈ જે વાત કરી અમુક જે યુવાનોને એણે મૂક્યા છે, માનો કે મારી જ વાત કરું તો જે વિસ્તારમાં અમુક લોકો એવું કહેતા હોય કે ભાઈ નવા ઉમેદવારને મૂકી દીધા છે, ખરેખર હું મારી કામગીરી જૂની જ છે પણ સિનિયરિટી પ્રમાણે હું યુવાન છું, જુનિયર છું એવું લાગે.
તો ઘણી ઘણા વિસ્તારમાં એવો પ્રશ્ન ઊભો થયો હોય તો નરેન્દ્રભાઈ એ વિસ્તાર પૂરતું એ વાત કરી હોય કે ભાઈ તમે ઉમેદવાર સામે નહીં જોતા, મારી કામગીરી મારી સરકારની કામગીરીને જોજો. સરકારની કામગીરી નરેન્દ્રભાઈની કામગીરી એટલે સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીની જ કામગીરી છે. એમાં નરેન્દ્રભાઈનો કહેવાનો મતલબ એવો ન કાઢી શકાય કે એણે પોતાના વખાણ કર્યા અને ઉમેદવારને પોતે અવમૂલ્યન કર્યું. કઈ તો જનકભાઈ તમે જે બીજો જ હમણાં છેલ્લો જવાબ આપ્યો વિકાસની વાત કરી, કોંગ્રેસના મિત્રો કહે છે કે વિકાસની વાતો છે, સાચો વિકાસ ક્યાં છે? તમારા જ વિસ્તારની વાત કરીએ તો કરંજ વિસ્તારની અંદર જે કંઈક મતદાતાઓ છે એ મતદારોની અનેક સમસ્યાઓ હજુ પણ બાકી છે. અહીંના વિસ્તારના જે ઝૂંપડવાળાવાસીઓ છે કે ગરીબ લોકો છે, એ ગરીબ લોકોની જે પ્રાથમિક જરૂરિયાતો છે તે પણ હજુ સુધી સંતોષાઈ શકી નથી. આ તો અહીંયા એક પર્ટિક્યુલર વોર્ડની વાત થઈ, સમગ્ર ગુજરાતની વાત કરીએ તો મોટા મોટા બ્રિજ બંધાતા હોય કે ફ્લાયઓવર થતા હોય, ઓવરબ્રિજ બંધાતા હોય કે પછી સારી વીજળીની વાત થતી હોય, પરંતુ એના મોટાભાગના પૈસા કેન્દ્ર સરકાર પોતાની યોજનાઓ અંતર્ગત રાજ્ય સરકારને આપે છે અને તે વિકાસ રાજ્ય સરકાર પોતાના નામે ચડાવી દે છે. આ બધા જે આક્ષેપો છે એ વિશે તમારું શું માનવું છે? એવું નથી, અમારા વિસ્તારની વાત કરું તો અમારા વિસ્તારમાં છેલ્લા વર્ષમાં 3 ઝૂંપડપટ્ટીનું સ્થળાંતર કરવામાં આવ્યું. આ 3 ઝૂંપડપટ્ટી હતી ને એ લગભગ મારા ખ્યાલથી મને યાદ છે ત્યારથી હતી, એટલે મિનિમમ 40-50 વર્ષ પહેલાંની ઝૂંપડપટ્ટી હતી કે જેમાં વર્ષોથી લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત હતા. તો સતત ભારતીય જનતા પાર્ટીનું એક લક્ષ્ય રહ્યું છે કે સુરતને સ્લમ ફ્રી વિસ્તાર કરવો, ઝૂંપડપટ્ટી રહિત કઈ રીતે કરવો. તો અમારા વિસ્તારની જે 3 મુખ્ય ઝૂંપડપટ્ટીનું સ્થળાંતર કરી અને એને કોસાળમાં આવાસ યોજનામાં જે સંપૂર્ણ રીતે આધુનિક સુવિધાઓથી સુસજ્જ છે ત્યાં એમને શિફ્ટિંગ કરવામાં આવ્યું છે અને તેમને તમામ પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવામાં આવી છે. આ વિસ્તાર એવો છે કે તળ સુરત જે જૂનું સુરત હતું ત્યાર પછી નવો કોંગ્રેસના શાસનમાં જ્યારે નવો વિસ્તાર ડેવલપ થતો હતો ત્યારે કોંગ્રેસના શાસનમાં એવું કોઈ એ લોકોનું પ્લાનિંગ નહોતું. જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર સુરત મહાનગરપાલિકામાં આવી એ પહેલાંનો વિકાસ અને ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશનમાં સરકાર આવી એ પછીની જે ટીપી સ્કીમો છે એ ઉડીને આંખે વળગે એવો તફાવત છે. ત્યારનો જે વિસ્તાર હતો એ એકદમ કન્જસ્ટેડ બની ગયો હતો. ટીપી સ્કીમના આયોજન વગર તમામ સોસાયટીઓ અહીં બનાવવામાં આવી હતી કે જેમાં કોઈ જાતનું પ્લાનિંગ કરવામાં નહોતું આવ્યું. અને ભાજપનું શાસન એવા પછીનો વિસ્તાર જે છે કે ત્યાર પછી જે ટીપી સ્કીમો છે એ પણ ઉડીને આંખે વળગી એવી છે. એટલે અમારો વિસ્તાર કન્જસ્ટેડ, જૂનો વિસ્તાર કન્જસ્ટેડ છે, પણ નવો વિસ્તાર જે છે અમારા કરંજ વિસ્તારમાં એ બહુ વ્યવસ્થિત છે. આ વિસ્તારની એક પણ સોસાયટી એવી નથી કે જ્યાં પ્રાથમિક સુવિધાઓમાં પાણી, રોડ, રસ્તા અને ગટર લાઇન ન મળી હોય, એક પણ સોસાયટી મારા વિસ્તારમાં બાકી નથી. એટલે અમારા વિસ્તારનો વિકાસ બહુ વ્યવસ્થિત રીતે થઈ રહ્યો છે. જ્યારે રાજ્ય સરકારની વાત આવે તો રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે રાજ્ય સરકારને રજૂઆત કરવા માટેના જે કાંઈ પ્રશ્નો હશે ભવિષ્યમાં કે અત્યારે, એ હું સતત એના માટે રજૂઆત કરતો રહીશ, લડતો રહીશ અને કરંજ વિસ્તારની તમામ જનતા, તમામ લોકો અને છેલ્લામાં છેલ્લા માનવી સુધી હું પહોંચી અને એની જરૂરિયાતો તરફ ધ્યાન આપી હું કામ કરવાનો છું. એક અંતિમ વાતની સાથે આપણે આજની વાતને સમાપ્ત કરીશું. તમારા વિરોધીઓ એમ કહે છે કે ભારતીય જનતા પાર્ટીની એક બુલંદ ઇમારત આ વિસ્તારમાં બનેલી હતી, પરંતુ ઇમારતના પાયા હવે ખોખલા થઈ ગયા છે, સંગઠન નબળું પડી ગયું છે અને એનું પરિણામ તમને 13મી તારીખે દેખાશે. આ વાત સાથે કેટલા આવશે સંબંધ? એ વાત તદ્દન ખોટી છે. એનું કારણ તમને કહું. 2007ની વિધાનસભાની ચૂંટણીમાં નરોત્તમભાઈ પટેલે આ જ વિસ્તારમાંથી કરંજ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે 57,000ની લીડ મેળવી હતી. એ પછી લોકસભાની ચૂંટણીમાં પણ લોકસભાના ઉમેદવાર લીડથી જીત્યા હતા. એ પછી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વિસ્તારના તમામ વોર્ડના તમામ નગરસેવકો જંગી લીડથી જીત્યા હતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો. એટલે આ વિસ્તારનો એક પણ વોર્ડ એવો નથી કે જેમાં કોંગ્રેસનો ઉમેદવાર જીતો હોય. તમામે તમામ નગરસેવકો ભારતીય જનતા પાર્ટીના છે, એટલે સ્વાભાવિક રીતે આ સાબિત થાય છે કે આ વિસ્તાર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે અને જોડાયેલો રહેશે. એક અંતિમ વાત, મોટેભાગે જ્યારે નેતા ઉમેદવાર વચન આપે છે ત્યારે હંમેશા એમ કહેતો હોય છે જ્યારે ચૂંટણીમાં ઉભો ત્યારે કે હું તમને મળીશ, હું તમારા કામો કરીશ, તમે જ્યારે પણ મને ફોન કરશો ત્યારે ફોન ઉચકીશ, પરંતુ જેવો ચૂંટાય છે ત્યાર પછી એ નથી ફોન ઉચકતો, નથી કોઈને મળવા આવતો અને 5 વર્ષ પછી ફરી પાછો મત માંગવા માટે મતદારો સમક્ષ જતો હોય છે. આજે બહુ કોન્શિયસલી આ કેમેરાની સામે આ વાત રેકોર્ડ થઈ રહી છે કે આપ આપના મતદાતાઓને કયું વચનથી બંધાવ છો અને આ જ્યારે તમે બોલો છો ત્યારે એટલું તમે સમજી લેજો કે એનું રેકોર્ડિંગ અમે 5 વર્ષમાં ગમે ત્યારે ઉપયોગ પણ કરીશું કે જ્યારે તમે આ પ્રકારની ફરિયાદ તમારી સામે આવશે. એટલે જે પણ કંઈ નિવેદન કરો એ આપ સમજી વિચારીને કરો એવું મારું માનવું છે.
આ વિસ્તારના લોકોએ મને ઘણા વર્ષોથી ચકાસો છે, આ વિસ્તારના લોકોએ મને અનુભવ્યો છે, એટલા માટે કે હું સતત સામાજિક સેવા કે પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છું. આ વિસ્તારના તમામ સમાજના લોકો જે રહે છે એમાં સૌરાષ્ટ્રના પટેલ સમાજ હોય કે સૌરાષ્ટ્રનો આહીર સમાજ હોય, સૌરાષ્ટ્રનો પંચોળી સમાજ હોય કે પ્રજાપતિ સમાજ હોય, મોચી સમાજ હોય, તળપદા કોળી સમાજ હોય કે બ્રહ્મ સમાજ હોય કે રજપૂત સમાજ હોય કે ક્ષત્રિય સમાજ હોય, તમામ લોકોના તમામ પ્રસંગોમાં, સારા મોડા પ્રસંગોમાં હું અવારનવાર જતો હોઉં છું. તે લોકો તરફથી મને આમંત્રણ પણ આપવામાં આવતું હોય છે અને એ લોકોના પ્રાથમિક પ્રશ્નો હોય, અમુક મુશ્કેલી વખતે પણ સતત એ લોકો મને યાદ કરી અને અવારનવાર મારા સંપર્કમાં રહેતા હોય છે. હું પણ એના સંપર્કમાં રહેતો હોઉં છું અને એ લોકો સાથે હું સતત સંપર્કનો સેતુ જાળવી રાખ્યો છે અને જાળવી રાખીશ. એટલે મારે એવું કોઈ, એ લોકોને મારી ઉપર જ એટલો વિશ્વાસ છે કે મારે એવું કંઈ કહેવાની જરૂર જ નથી કે હું તમારા સંપર્કમાં રહીશ. એ લોકોને મારી ઉપર એટલો ભરોસો જ છે કે જનકભાઈ છે એ સતત ને સતત આપણા સંપર્કમાં રહે એવું વ્યક્તિત્વ છે. થેન્ક યુ વેરી મચ જનકભાઈ. સુરત ચેનલના ચટણી ચક્રવ્યૂહના ટક્કર કાર્યક્રમમાં અમારી સાથે વાતચીત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપને જ્વલંત સફળતા મળે તેવી હાર્દિક શુભકામના. આપના દોસ્ત નિખિલ મદ્રાસીના ડિમ્પલ બગડીવાલાને રજા આપશો. નમસ્કાર.